અરે કૃષ્ણ, ઇસ્કોનમાં જોડાયા પહેલાં મારું જીવન બહુ નર્ક સમાન હતું. બહુ ડિપ્રેશનમાં હું રહેતી હતી અને લગભગ આત્મહત્યા કરવાના સ્ટેજ ઉપર હતી. ત્યાં જ મને ઇસ્કોન મળી ગયું. ઇસ્કોનમાં જોડાયા એના મારે 4 વર્ષ થયા. ત્યાર પછી બસ મારું જીવન આખું બદલાઈ ગયું છે. હું બહુ જ આનંદનો અનુભવ કરું છું. જે રિયલ આનંદ હતો એ મને અહીંયા મળ્યો છે. અને પહેલાં જે મારા ફેમિલીમાં જે બહુ બધી પ્રોબ્લેમ હતી, મારા હસબન્ડની બહુ જ કુટેવો હતી, જે ઇસ્કોનમાં આવ્યા પછી એ પણ બહુ ધીમે ધીમે બધી દૂર થઈ ગઈ છે. અને એ પણ સંકીર્તન મને બહુ જ ગમે છે. ઇસ્કોનમાં જે મેઇન પ્રવૃત્તિ જે સંકીર્તન છે, તો આજે મારા હસબન્ડ પણ મારા સપોર્ટ કરે છે, ફેમિલી પણ સપોર્ટ કરે છે, અને મારી ફેમિલીમાં બી બધા ખુશ છે. અને મારા હસબન્ડની બધી કુટેવો હતી બધી દૂર થઈ ગઈ છે. અને એ પણ સંકીર્તનમાં આજે મારી બહુ જ હેલ્પ કરી રહ્યા છે. સંકીર્તનમાં મારી સાથે જ હોય છે, સારામાં સારી સેવા કરી રહ્યા છે. પ્લસ મારી જોબમાં બી બહુ ફેર પડ્યો છે. મારી જોબમાં પહેલાં હું જતી હતી તો લોકો કેવી નજરથી દૃષ્ટિથી જોતા હતા. અત્યારે મને બધા માન સન્માનથી જુએ છે અને બધા મારી બહુ જ ખૂબ જ રિસ્પેક્ટ કરે છે. અને બધા સવારમાં જતા વખતે જ બધા મને હરે કૃષ્ણ એવું સામેથી બધા કહે છે. અને એ લોકો પણ જ્યારે મંદિર આવે છે તો બધા જોવે છે કે હું કઈ રીતે સેવા કરું છું. તો પછી બધા જોબ પર જઈને પછી બધાને વાતો કરતા હોય છે કે હા, માતાજી બહુ સારી સેવા કરી રહ્યા છે. તો મને એ પણ એના લીધે પણ મને બહુ માન સન્માન મળી રહ્યું છે. મારી જોબમાં પણ બધા બહુ ડિફરન્ટ આવે છે, બહુ ફેરફાર થઈ ગયા છે. હવે બધા લોકો મને બહુ સારી રીતે રિસ્પેક્ટથી બધા જોવે છે. પ્લસ મારું મને સંકીર્તન સેવા બહુ જ ગમે છે. તો મારે સંકીર્તન સેવા બહુ મેઇન છે કે આખા દિવસનો જે જોબનો જે થાક હોય છે ને, એ સાંજે સંકીર્તનમાં આવીને મને જોબનો થાક ઉતરી જાય છે અને એકદમ રિલેક્સ થઈ જઈએ છે. પ્લસ ઇસ્કોન ના હોત મારા જીવનમાં તો હું હવે ઇસ્કોન વગર રહી જ ના શકું. ભક્તોના સંગ વગર, ઇસ્કોન વગર મારું જીવન અધૂરું છે. અને જ્યાં બી બધા ફેસ્ટિવલો, બધા ઉત્સવો ઇસ્કોનમાં આવીને ખબર પડી કે ફેસ્ટિવલો શું છે, તહેવારોનું મહત્ત્વ શું છે. આખો દિવસ તહેવારો હોય ત્યારે અમે ભગવાનની સેવા કરીએ છીએ. જન્માષ્ટમીના દિવસે, ગોળ પૂર્ણિમાના દિવસે, હોળીના દિવસે બહુ અમે સારી ભગવાનની આખો દિવસ સેવામાં પ્રવૃત્તિમાં વિતાવીએ છીએ. હરે કૃષ્ણ.